नमस्ते विद्यार्थीओ, ऑनलाइन क्लासरूममां तमारुं स्वागत छे। आजे बाळको आपणे धोरण 3 विषय आसपास समजीशुं। आजे आपणे एक नवो पाठ समजवाना छीए, पाठ નંબર 18, રમતા। તો બાળકો, તમે પણ રમતો રમો છો ને? હા, તો ચાલો બાળકો આ સરસ મજાનો પાઠ આપણે સમજીએ। જુઓ, પાઠની શરૂઆતમાં તમને ચિત્રમાં છોકરાઓ રમત રમતા હોય તેવું તમને જોવા મળે છે। બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા। અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી। તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી। એટલે બાળકો, અહીં કહેવામાં આવ્યું છે કે અવંતિકા અને તેની બહેન નંદિતા રમત રમે છે, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી ન શકતી હતી। તેને આ રમત વિશે જાણ ન હતી, એટલે અવંતિકા તેને રમત વિશે સમજાવે છે। અવંતિકા શું કહે છે કે નંદિતા, મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ। એટલે જે રમત છે તેને સમજવાનું કહે છે ઠીકરું। હવે ઠીકરું બાળકો શું છે? તો જુઓ બાળકો, પથ્થરનું હોય છે, અહીં તમને આ આપવામાં આવ્યું છે, તો આને ઠીકરું કહેવામાં આવે છે। પહેલા ખાનામાં નાક, પછી એક પગ એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક। યાદ રાખ, જ્યાં 4, 5 અને 7 અને 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે, પરંતુ તારા પગ દોરેલી લીટીને અડે નહીં તે ધ્યાન રાખજે। જો અડી જશે તો તું રમતમાંથી આઉટ થઈ જશે। એટલે કે લીટીને જે ખાના બનાવ્યા હોય તે ખાનામાં તમારો પગ અડી જાય તો તમે આઉટ થઈ જાઓ। જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવાનું છે। જ્યારે તું પાછું ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું। એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવાનું છે। આ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધાવી। બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું। ઘણા સમયથી કાકી તેમને રમતા જોતા હતા। કાકીને પણ તેમને સાથે રમવાની ઈચ્છા થઈ, તે પૂછ્યા વગર રહી શક્યા નહીં। કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું હવે? જો બાળકો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, આ રમતો છોકરાઓ રમત રમે છે તો આ કાકી જોઈ છે ને હવે તેમનાથી રહેવાતું નથી, એટલે કહે છે કે હું પણ તમારી સાથે રમત રમી શકું। આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા। અવંતિકા કહે, કાકી તમે રમશો? કાકી કહે, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી। નંદિતા કહે, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? તો કાકી કહે છે, જુઓ બાળકો, અહીં રમતના નામ આપ્યા છે। કાકી શું કહે છે? તો લંગડી, સંતા કુકડી, સંતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા હતા। કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી। રજત કહે છે, કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી। કાકી કહે, ન જ મળે, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો। નંદિતા કહે, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે? કાકી કહે, તેઓ લખોટીઓ, સંતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા, જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા હતા। નંદિતા કહે, કાકી વાતો ન કરો, અહીં આવો આપણે રમીએ। કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું। તેઓ થોડા સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો। ત્યારબાદ તમને આપવામાં આવ્યું છે કે વિચારો અને લખો, તમે કઈ કઈ રમત રમી છે? તો બાળકો, આ ખાનામાં તમે જે રમત રમી હોય તેના વિશે લખવાનું છે, જેમ કે કબડ્ડી છે, ખોખો છે, તમે જે રમત રમ્યા હોય તે અહીં તમારે લખવાની રહેશે। હવે આપણે આ પાઠ આગળ સમજીએ તો જુઓ બાળકો, અહીં બે છોકરાઓ ચેસ રમતા હોય તેવું તમને જોવા મળે છે ચિત્રમાં। બધા બાળકો, અરે કાકી ચાલો ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ, બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા। બધા બાળકો, હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ। બધા કાકીના ઘરમાં આવ્યા। ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા। તો જુઓ, તમે એ ચિત્રમાં જોઈ શકો છો કે કાકા અને ફોઈ ચેસ રમી રહ્યા છે। અવંતિકા કહે, આપણે શું રમીશું? અવંતિકા કહે, એટલે રજત કહે છે કે ચાલો આપણે ઘર ઘર રમીએ। બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થઈ ગયા। રજત કહે, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ। કાકી કહે, શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ। કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા
કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. થોડા બાળકોએ કેરમ અને બીજા ચેસની રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવી અને રમવાનું ચાલુ કર્યું. ત્યારબાદ આપ્યું છે કે વિચારો અને લખો. નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી જ રમતોના નામ લખો, એટલે કે આપણા પાઠમાં જે રમતો આપી હોય તે બધી જ રમતના નામ લખવાના છે. જે રમતો ઘરમાં રમાતી હોય તેનામાં આ ઘરનું નિશાન કરવાનું છે, અને જે બહાર રમાતી હોય તેમાં ઝાડનું નિશાન કરવાનું. રમત રમતા જો કોઈ ખેલાડીની સંખ્યા લખવાનું ભૂલશો નહીં. જો બીજી વસ્તુની રમત અને જરૂરી હોય તો નામ લખો. તો જો બાળકો, આ પાઠમાં આપણે આ બધી રમતો આગળ સમજી ગયા કે જેમ કે અહીં આપવામાં આવી છે લંગડી, સંતા કુકડી, કબડ્ડી, સોયતું, સતોડિયું, આ બધી જ રમતો તમે અહીં લખી શકો છો, કેમ કે આ પાઠ્યપુસ્તકમાં આપણને આપવામાં આવી છે. કુસ્તી, કબડ્ડી, લખોટી, આ બધી રમતના અહીં નામ લખવાના છે. ત્યારબાદ જુઓ બાળકો, હવે કબડ્ડીની રમત છે તો તે આપણે બહાર ઘરની બહાર રમીએ છીએ, તો આપણે અહીં લખી શકીએ કબડ્ડી તો તે આપણે ઘરની બહાર રમીએ છીએ, એટલે અહીં તમારે બહારની રમત છે એટલે ઝાડનું ચિત્ર દોરવાની છે. ત્યારબાદ તમારે ખેલાડીની સંખ્યા પણ લખવાની છે. ત્યારબાદ હવે ચેસ છે તે આપણે ઘરમાં રમતા હોઈએ છીએ ચેસ, તો તેમાં તમારે ઘરનું ચિત્ર દોરવાનું છે. આ રીતે તેમાં ખેલાડીની સંખ્યા 2 આવશે. હવે આપણે આ પાઠ આગળ સમજીએ તો આ જ રીતે બાળકો, તમારે આ પાઠમાં જેટલી રમતો દર્શાવી છે તે બધાના નામ લખવાના છે, અને તેની સામે ઘર કે ઘરમાં રમાતી હોય તો ઘરનું ચિત્ર અને બહાર રમાતી હોય તો ઝાડનું ચિત્ર દોરવાનું રહેશે. હવે આપણે આગળ સમજીએ કે શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો. બાળકો, તમે બીજી કોઈ રમત રમતા હોય તો તે લખવાનું છે. આ રમતનું નામ શું છે? રમતનું ચિત્ર દોરો. તમે કોઈ પણ રમત રમતા હોય, પગથિયા જેવી, તે તમારે એના જેવી બીજી કોઈ રમત હોય તો તમારે તેનું નામ લખવાનું છે અને તેનું ચિત્ર દોરવાનું રહેશે. હવે આપણે આ પાઠ આગળ સમજીએ કે યાદ કરો અને લખો. શું તમે તમારા કુટુંબના સભ્ય સાથે રમતો રમો છો? કુટુંબના સભ્ય અને રમતનું નામ. તો બાળકો, તમે તમારા ઘરમાં જે કુટુંબના સભ્ય હોય તેના સાથે રમત રમતા હોય તો તે રમતનું નામ, કુટુંબના કયા સભ્ય સાથે તમે રમત રમો છો, મમ્મી પપ્પા સાથે રમો છો, ભાઈ બહેન સાથે રમો છો, કાકા કાકી સાથે રમત રમો છો, તો તે સભ્યના નામ લખવાના છે આ કોઠામાં, અને રમતનું નામ જેમ કે પાના છે, આ તમે સાપસીડી રમતા હોય, લૂડો રમતા હોય ઘરમાં, તો એ તમારે જે રમત તમે રમતા હોય તે રમતનું નામ આ કોઠામાં લખવાનું રહેશે. હવે આ પાઠ આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.